પોરબંદરના રહેવાસી રીજવન આડત્યા છેલા ઘણા સમયથી આફ્રિકા સ્થાયી થયા છે તેમાં જીવન ઉપર એક હિન્દી ફિલ્મ બની રહી છે જેમનું શૂટિંગ પોરબંદર અને આફ્રિકામાં ચાલુ છે આ ફિલ્મ ડિસેમ્બર સુધીમાં ઇન્ડિયા અને આફ્રિકામાં રિલીઝ થશે રીજવન આડત્યા પોરબંદરથી આફ્રિકા ગયા અને ત્યાં કઈ રીતે સ્થાયી થયા તેની સ્ટોરી આ ફિલ્મમાં જોવા મળશે ખાસ કરીને યુવાનોને પ્રેરણા મળે તેવી કહાની આ ફિલ્મમાં જોવા મળશે આ બાબતે રિજવાન આડતિયા ખુદ હેલો સૌરાષ્ટ્રને મુલાકાત આપી માહિતી આપી હતી તેમજ ફિલ્મમાંથી જે કાંઈ આવક થશે તે ચેરિટીમાં વાપરવાની વાત પણ કરી હતી અહેવાલ વિજય મકવાણા આડતિયા ફાઉન્ડેશન ટ્રસ્ટના રિઝવાનભાઈ આડતિયા આજે અમારી વચ્ચે છે અને થોડાક સમય પહેલાં પણ એક હિન્દી મૂવી બનાવી રહ્યા છે ખરેખર મૂવીમાં શું શું કહાની છે કે છે તો એ આપણે રિઝવાનભાઈ પાસેથી જ થોડીક વાત કરશું સાહેબ થોડાક દિવસ પહેલા જે એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે ફિલ્મ છે એ મારા નામ ઉપર આખી મૂવી બને છે કે મારી આખી જે લાઈફની જર્ની છે કે હું એક ગરીબ પરિવારનો નાના પરિવારનો હિસ્સો હતો નાની ઉંમરમાં અને મેં કેટલું સ્ટ્રગલ કર્યું અને પ્લસ પછી આફ્રિકા જવાનો મોકો મળ્યો આફ્રિકામાં કેટલી સ્ટ્રગલ કરીને હું મારું જીવનને આજે એક સારા લેવલ ઉપર પહોંચાડી શક્યો છે તો એક યુથ વાસ્તે યા એક ગરીબ બચ્ચાઓ માટે આ એક જાતનું ઇન્સ્પિરેશન છે તો મારી બુક પણ લોન્ચ થઈ છે બાયોગ્રાફી અને એના ઉપર હવે મૂવી બની રહી છે અને એ મૂવીથી મને બહુ આશા છે કે આપણા ગુજરાતના આપણા ઇન્ડિયાના યુથને ઘણું મોટિવેશન મળશે કે જે લોકો ઝીરો છે કે જે લોકો બહુ નાના પરિવારમાં જીવે છે એ લોકો જો મોટા ડ્રીમ કરશે અને એ સાથે ઈમાનદારીની સાથે જો એ હાર્ડવર્ક કરશે તો એ લોકો પણ ઝીરોમાંથી હીરો થઈ શકશે તો આ એક જાતનું લોકોને ઇન્સ્પાયર ઇન્સ્પિરેશન માટે થઈને આપણે આ મૂવીનું આયોજન કર્યું છે મને ખ્યાલ છે ત્યાં સુધી બહુ સારા કલાકારો લઈને ફિલ્મ બની રહ્યું છે પોરબંદરમાં પણ ચાર પાંચ દિવસ શૂટિંગ ચાલ્યું હતું આફ્રિકામાં ચાલ્યું છે હાલ કયા સ્ટેજ ઉપર છે અને કેટલા સમયમાં કદાચ આ પિક્ચર છે એ પડદા ઉપર આપણે જોઈ શકશું પોરબંદરમાં લગભગ પંદર દિવસ શૂટિંગ ચાલ્યું હતું અને હમણાં આખો ઓગસ્ટ મહિનો ત્યાં આફ્રિકામાં શૂટિંગ ચાલ્યું ઓલમોસ્ટ એટી પરસેન્ટ શૂટિંગ પૂરું થઈ ગયું છે પણ કોંગો જ્યાં બીજો આફ્રિકાનો દેશ છે જ્યાં હું તેર વર્ષ રહ્યો છું ત્યાંનું વીસ ટકા શૂટિંગ હજી બાકી છે એ ઓક્ટોબરમાં એ લોકો શૂટિંગ કરવા જશે દસ દિવસ અને મૂવી બાય ડિસેમ્બર જાન્યુઆરી સુધી અમે એક્સપેક્ટ કરીએ છીએ કે તૈયાર હશે પણ અમે ટેન્ટેટિવ અમે માર્ચ નું ફર્સ્ટ વીક રાખ્યું છે લોન્ચ કરવાનું તો માર્ચ 2019 માં અમે લોન્ચ કરશું ખાસ કરીને મૂવી તૈયાર થઈ જશે તો ક્યાં ક્યાં રિલીઝ થશે એવું કંઈ તૈયારી છે એના ઉપર ડિટેલ માં કઈ તૈયારી નથી પણ અમારો પ્લાન છે ઓફકોર્સ ગુજરાત માં તો આપણું પ્રાયોરિટી જ હશે પણ સાથે સાથે મુંબઈ માં પણ અમે વિચારીએ છીએ કે મુંબઈ અને ગુજરાત આપણે લોન્ચ કરશું મૂવીને એક મુદ્દો પણ એ મારા ધ્યાન ઉપર આવ્યો છે કે રિઝવાને એવું વિચાર્યો છે કે આ પિક્ચર અંદર જે કાંઈ રોયલ્ટી આવશે તો એ સોશિયલ એક્ટિવિટી વાપરવામાં આવશે એ કેટલી વાર સાચી છે આ વાત સાચી છે આ મૂવી ના જેટલા બી પૈસા આવશે એ હંડ્રેડ એ હન્ડ્રેડ પર્સન્ટ આપણા ફાઉન્ડેશનના જશે અને એમાંથી બધી સોશિયલ કામ થશે તો એ વાત સાચી છે આ હતા રિઝવાનભાઈ એનું કહેવું એવું છે કે જ્યાં હિન્દી પિક્ચર રિઝવાન બની રહ્યું છે અને ટૂંક સમયમાં જ લોકો પડદા ઉપર નિહાર છે પણ જે કાંઈ એની રોયલ્ટી આવશે એ સોશિયલ એક્ટિવિટીમાં વાપરવામાં આવશે કેમેરામેન વિજય મકવાણા સાથે પ્રવીણસિંહ ઝાલા અમદાવાદ